राम राम, जय माताजी बधाई ने। अने आज आपणे मित्रों 11,000 सब्सक्राइब कम्प्लीट थई गया, एटला माटे आपणे कीधुं स्पेशियल 11 के नो विडियो बनाई नाखी। अने यूट्यूब में मैं केटली मेहनत करी, केवो केवो सामनो करवो पड्यो ए बधुं अमे तमने आजना विडियो में जणावशुं। तो आ मैं मित्रों है ने एक 11 के एटले के 11,000 सब्सक्राइबर नो केम विडियो बनाव्यो एनुं तमने पहला तो कारण जणावुं। तो नकर बधा यूट्यूबर है ने 1K एटले के 1,000 सब्सक्राइबर नो स्पेशियल विडियो बनावे, कोई 10K एटले के 10,000 सब्सक्राइबर नो स्पेशियल विडियो बनावे। तो अमे आ 11K एटले के 11,000 सब्सक्राइबर नो विडियो केम बनाव्यो स्पेशियली, तो एनुं कारण हुं तमने जणावुं। तो एनुं कारणनी वात करूँ तो पहला तो है ने मारे एक चेनल मैं बनावी दी, एमां मैं केटला 1,100 नी आड़ेगाड़े सब्सक्राइबर थई गया, પણ છતાં પણ એ છે ને હું સફળ યુટ્યુબમાં ન થયો, વ્યૂઝ નહોતા આવતા। પછી મેં બીજી ચેનલ બનાવી, એમાં અત્યારે 5,000 થી 6,000 સબસ્ક્રાઈબર છે, પણ વ્યૂઝ એમાં ખાલી 150 કે 200 આવે। એક અમુક વિડીયો વાયરલ થઈ ગયેલો એના લીધેથી સબસ્ક્રાઈબર થઈ ગયેલા, પણ એક્ટિવ સબસ્ક્રાઈબર નહીં, સમજ્યા, વ્યૂઝ ન આવે। તો એટલા માટે આપણે જો 1,000 સબસ્ક્રાઈબર કરી લીધા છે, 5-6,000 સબસ્ક્રાઈબ કરી લીધા છે, એટલે એમાં એકેમાં આપણે સફળ થયા નહીં। તો એટલા માટે આ છે ને આ મેં ત્રીજી ચેનલ બનાવી, અને આ ચેનલ મેં બનાવી 27 જૂન, બરાબર જૂન મહિનામાં બનાવી, અને એક જ મહિનામાં જ આ ચેનલમાં વિડીયો એક વાયરલ થઈ ગયો। કારણ કે હું ઓલી ચેનલમાં મહેનત કરતો, આ ચેનલમાં ખાલી 4-5 વિડીયો મળ્યા હતા, પણ આ તો બનાવીને મેલ દીધી, 4-5 વિડીયો મળ્યા ને પછી કાંઈ મેલું નહોતું, એક મહિનાનું ખાલી જવા દીધું। આ અત્યારે તમે જુઓ છો નરસિંહભાઈ વ્લોગ ચેનલ, એમાં એક મહિનાનું ખાલું જવા દીધું, અને હું ઓલી બીજી ચેનલમાં જ મહેનત કરતો હતો, વિડીયો ડેલી બનાવતો હતો। તો એમાં એકેય વિડીયો વાયરલ બહુ થયો નહીં, વ્યૂઝ આવ્યા નહીં। અને આ ચેનલ અત્યારે તમે જોવો ને એમાં અચાનક એક વિડીયો વાયરલ થઈ ગયો, ને મને ખબર નથી, પણ મારા મિત્રોના ફોન આવવા માંડ્યા કે જોતો કે તારામાં કે ઓલી ચેનલ નવી બનાવી, એમાં કે એક વિડીયો વાયરલ થઈ ગયો છે। તો પછી મેં એમાં જોયું, તો ખરેખર વિડીયો વાયરલ થયો હતો અને વ્યૂઝ પણ સારા આવતા નહોતો, વિડીયો મેલતો તોય। પછી મેં આ ચેનલ અત્યારે તમે જોવો ને એમાં ચાલુ કર્યું વિડીયો ડેલી મેલવાનું। તો અને હવે છે ને થોડીક હું તમને એ વાત કરી દઉં કે આપણે પહેલાં મુહૂર્તમાં વિડીયો બનાવતો ને, તો અમારા ગામમાં કોઈને જરાય યુટ્યુબ વિશે જરાય અનુભવ જ નહીં, અને અમારા ઘરના અમારી ફેમિલીને કોઈને અનુભવ નહીં હા। તો હલો, તો રામ રામ, તો જય માતાજી। આજે મોહનના પપ્પા વાત કરે એ વિશે વાત તો કરવામાં અમારે અમને કે હું ભણેલી થોડી હે હોય ને, હા ભણેલ નથી અપણ છે, એટલે ગોટારે કરશે ખોટું લગાડતા ને, બરાબર હું તો ભણેલો છું, ખાલી હું હાથ છોકરી જ ભણેલો, જાજુ નથી ભણેલો, એ તો આ અભણ છે મોહનની મમ્મી, એટલા માટે જ અમાર મોહનને ફૂલ ભણાવો હે, એટલે બોલો મેં ગોટારા થાય, ખોટું ન લગાડતા માફ કરજો, એટલા માટે ભને મોહન ના પપ્પા ફોન માં જયારે જોયો ને ત્યારે ફોન માં બેઠા હોય મસ્ત હોય, હું કહું ફોન માં શું એમાં કઈ તમને આવે છે, તો કે તારા કામ હોય બોલવાનું, કે કામ હું કરીને પછી બેઠો ફોન માં જોવું, હું એમ કહું ફોન માં જોવા ગયા આખું કઈ ફૂટાય, આવી ધંધા ન કોઈ દી કરાય, તો કે કામ કરવાનું હોય પછી હું કરીને પછી જ બેહું, કે હમણાં થોડું કઈ ફોન લઈને બેહું, હું કહું ભલે ને કામ કરીને બેહો, પણ આ એક તારી ફોનમાં ધ્યાન રાખે, પછી મેં માણસ ન કહેતા કે આમ વહેલો મૂર્તિ આવી જાય, હું કહું મૂર્તિ આવી જશે ને તો પછી અમે મોહન મોટા થોડાક થાય છે ને, મોહન મોટો થઈ જાય, એટલે ભાઈ મેં કીધા ને મૂર્તિ ઉતારવા ન લઈ જાઓ, ભલે ખૂણા બેઠા દેખે નહીં ને બહુ, એટલે શું કે એમાં ફોનમાં ધ્યાન રાખે ને મને કંટાળો થોડા, ફોનમાં ધ્યાન રાખીને બેઠા હોય ને એટલે હું ના જ પાડું, મને થાય ફોન લઈને બેઠા ને મારો મગજ હુયો જાય, એટલે પહેલાં કોઈને અનુભવ જ નહોતો યુટ્યુબમાં, કે યુટ્યુબમાંથી વિડીયો બનાવીને યુટ્યુબમાંથી પૈસા કમાઈશું ને એવું કોઈને અનુભવ નહીં, એટલે બધાએ હું વિડીયો બનાવતો ને બીજાને એમ થાય કે શું આમ ફોન લઈને આમ તેમ તો મથે હે, આ નક્કી ઘણા એવું કહેતા ગામમાં, લ્યો ને ગામમાં હું અમારે
અમે કેવા ગાંડા ખાઈ શકી ગામ ચટકે મગજ ચટકી ગયો કે એ રીતે ગાંડ ગામ ના ગણે ગાંડો ગણતા બરોબર ગણના ગણતા પણ ગામ ના ગણવાના છે હું કહું કે હવે આખું નસ પડવા ધંધા કરવા ધંધો કરો ને ઉપાડામાં તો એ હાર આમાં જો મોહન એ ખારો થતો તો પછી મોહન ને વિશ્વાસ આવી ગયો કે ના પપ્પા કામ કરે કરે આમાં તો જો ભણેલા હોય એને ખબર હોય નો ભણેલા એને સમજુ હરખું લાગે એટલે એને કઈ ખબર પડે જ નહીં જીમ પાથરું પડે કામ ન થાય જોવાનું હોય અને ઓલું ન જોવો કે આમાં કઈક આપણે વાંચી કે ધ્યાન દે તો આમાંથી પૈસા મળે કે આમાં શું જડે એ તો આપણને કઈ ખબર પડે નહીં જે ભણેલા હોય એ વાંચતા હોય ને ખબર અમને કઈ ખબર પડે નહીં અમે તો શું યાદ રાખી એટલે કહું આવું બધું હતું અમને કોઈને અનુભવ નહોતો એટલે મારે જરાક અઘરું પીળું મેં મહેનત ઘણી કરી મેં લગભગ આ બીજી મેં તમને આગળ વાત કરી ને એ બે ચેનલના થઈને મેં 400 વિડીયો બનાવી વર્યા પણ છતાંયમાં હું સફળ થયો નહીં પછી આ ત્રીજી ચેનલ બનાવી ને એમાં હું સફળ થયો એમાં મને ભગવાને અને તમે તમારા બધાનો સપોર્ટ કે તમે મને આટલો સપોર્ટ આપ્યો અને આટલો આગળ લાવ્યો અને 11,000 સબસ્ક્રાઈબ અને સફરે આપણે પહોંચ્યા અને પહેલાં તો આપણે કહું ને એ રીતનું હતું અને હું આ તમને વાત કરું ને મિત્રો તો આ યુટ્યુબ પર કામ કરવાનું મારું કારણ એવું હતું કે અમે જો અમે જ્યાં રહી છીએ અમારી વાડી છે જો અમારે મા બાપ ગઈઢા છે એને સાચવવા પડે એની સેવા કરવી પડે હવે એ બાપા જ્યાં લગી કામ કરી શકતા પાણી વારી શકતા ને એવું બધું કરી શકતા ત્યાં લગી તો એ પાણી વારતા એટલે હું કદાચ બકાલું ન હોય તો કારખાને વહી જતો અને અમારી રોજીરોટી હલાવતા તો બાપાએ પછી થાયકા લઈ પછી બીમાર પીડા ને એમને ઓપરેશન કરાવ્યું ને એમાંય ઘણો બધો ખર્ચો થયો અને તે પછી બાપા કામ એને મેલી દીધું કરે જેવું તેવું આમ કે બાપા તો કરવાના દસ કે પાણી વારું પછી જો પાણી મારે વારવા દેતા તો તરત માંદા થઈ જાય એટલે તરત આપણે તો એને થાય એ કદાચ દાડીઓ નાખીને કામ કરાવવું સારું પણ બાપા ન કરવા દે બાપા તો કેતા હતા પછી કામ એ 12 મહિના કામે ગયા કારખાને પછી એ કારખાને ઉતરી ગયા કારખાને કે ન જવું અહીંયા વાડીનું ન થાય વાડીનું બગડે અને કામે જાય તો વાડીનું ન થાય અને અમારે ત્યાં મોહન ને નનકો નંજી નનકી હતી અને ટોરા હોય એટલે પાણી વારવાનું ને ઘરનું નોંધું પછી હું એકલી થાવ તો એકલા મારાથી થાય ને એટલે મેં કીધું હવે કા વાડીમાં બકાલું વાવી અને બકાલું જાજુ વાવીને અને પીઠે નાખીને એવી રીતે કરી જો ફરીને બેસવા જવાનું થાય તો થોડું થોડું ઉતારીને રહે તો એમાં નહીં વાપરે તો બીજું કાંઈ કામ ન થાય એટલે વિકારની રીંગણી વાવી દેતા હતા પછી રીંગણા જજા ઉતારીને અને બે કવારા એવી રીતે વેચ્યા પછી કાંઈક ભગવાન માતાજીને દયા કાંઈક એને બુદ્ધિ ભગવાનને દીધી તે વર્યા ધંધો થઈ ગયો એ મેં પછી નક્કી કર્યું અને મને શોખ હતો મેં કીધું હે ને આપણે ગામમાં કોઈ ન કરે ને એવો કાંઈક ધંધો આપણે કરવો છે તો એટલા માટે જ હું યુટ્યુબમાં કામ કરવા માંડ્યો અને આમાં સફળ ન થાત પણ મેં મહેનત કરીને તમે બધાએ સાથ આપ્યો એટલા માટે હું યુટ્યુબમાં સફળ પણ થઈ ગયો અને અત્યારે આપણે ચેનલ પણ હારી ગ્રો કરે છે અને આ યુટ્યુબમાં આવવાનું એ કારણ હતું કે હું જો કામેનો જે કામે જાઉં તો અહીં પાણી કોણ વારે લાઇટના વારા પાવરના વારા ખેડ હોય ને ખબર છે બરાબર અમે ખેતી કરીએ એટલે તો એ ખેડ હોય ને એને ખબર છે કારણ કે લાઇટના નેઠા જ ન હોય હવાઈરે આવે કોઈ રાતનો વારો હોય તો રાતનું પાણી વારવું પડે તો રાતનું પાણી વાર્યું હોય તો દિવસનું કારખાને કામે જવું હોય તો એ બધું અઘરું થઈ પડે પાછું બીજે દીધ પાછું કામે જવાનું હોય તો એટલા માટે મેં કીધું આપણે કંઈક નવો કંઈક વિચારી તો મેં પછી વેચાયું મેં નક્કી કર્યું હું હે ને આપણે મનોજ ડે ના એના બધા તો વિડીયો જોતો જ હતો પણ આપણે પોરબંદરના ગામડામાં સોઢાણા ગામના નિલેશભાઈનો મેં વિડીયો જોયો બરાબર એનો વિડીયો જોયો એટલે મને નક્કી થયું કે આ ભાઈ આપણી ઘોડે જ છે ખેતી કરે છે અને યુટ્યુબમાં પણ કામ કરે છે તો આપણે પણ કામ કરીએ આમાં તો આપણે સફળ થાય તો આપણી રોજીરોટી હાલે અને એથી મોટી વાત કરી તો ભારતીબેન ને રામદેવભાઈ એના પણ વિડીયો અમે જોતા એટલે એ યુટ્યુબમાં કામ કરતા તો એને કીધું આપણા જેવી જ લાઈફ ખેતીની ને બધી બતાવે તો આપણે એ રીતે ચાલુ કરી તો આપણું અહીંના અહીંયા ખેતી કામ થાય મા બાપની સેવાય થાય અને આ યુટ્યુબમાંથી આપણું રોજીરોટી રડે એટલું કમાઈ પણ શકી તો આ રીતનો અમે વિચાર કરી અને યુટ્યુબમાં કામ કરવા માંડ્યા અને સફળ પણ થઈ ગયા અને તમારા બધાનો સાથ સહકાર સપોર્ટ પ્રેમ ભાવના બધું ખૂબ ભરી ભરીને આપ્યું નકર અમે આટલે લગી 11,000 ની સફરે પોગી જ નહીં કોઈ સર તે અમને આવું મનમાં નહોતું કે અમે હે ને
आटला सब्सक्राइबर थाय से अमारी चेनल आवी हालशे। पण तमारा बधाईनो सपोर्ट बहु हारो कहू ने, एक भगवान ने एक पाछो तमारो सपोर्ट, घणो सपोर्ट एम भगवान ने हारो सपोर्ट आपने कर्यो। आपणे जे धार्युं हतुं ने ई काम थयुं छे, एटला माटे ज आपणे भगवाननी पास पण बहु भगवाने आपणुं हारुं काम कर्युं छे। અને તમારા સબસ્ક્રાઈબર બધા મિત્રો એમ તમે સારો સપોર્ટ કર્યો, એ બદલ ખૂબ ખૂબ બધાનો આભાર, દિલથી થેન્ક યુ। અને આજ કીધું હે ને એટલા માટે જ આ સ્પેશિયલ આપણે 11,000 નો વિડીયો બનાવી નાખી। અને અમારે હે ને આ મોહન, અંજલિ અને આ મોહનની મમ્મી ભણેલ ભલે ન હોય પણ યુટ્યુબમાં હે ને સપોર્ટ સારો કરે, અને નકર અત્યારે તો જો અમે જ્યારે ચેનલ ચાલુ કરી ત્યારે અમારા ગામમાં કોઈ ચેનલ નથી એકઈ, એટલે બધાએ ગાંડો ગણતા, પણ અત્યારે તો ગામમાં જઈને એટલે કેટલાય કહે કે મને ચેનલ બનાવી દો મને, પણ હું કહું કે ચેનલ બનાવવામાં કાંઈ નથી પણ એમાં મહેનત કરવી ને એ મહત્ત્વનું છે। એટલે અત્યારે તો ઘણા ચેનલ અમારા ગામમાં એ બનાવી છે, વિડીયો પણ બનાવે છે, તો એમ કે સગા જોવા ગામના જોતા એટલે મને શરમ થાય કે એમ થાય કે આખી વિડીયા બોલે આમાં શું કઈ કોઈ જડતું છે, તો એટલા માટે મને શરમ થતી એમ થાય કે ન જોઉં હું થાય અમે જોતા હોય એ તો પછી કે કે તમને બોલતા આવડે છે આમ, તો એમ થાય કે ન આવડતું હોય કદાચ એના ભૂલ સજાતી હોય બોલી વારી જેવું આવડે એવું, પછી મોહન ના પપ્પા કે છે એ શીખવાડે પેલા કે આવડે બોલ, એટલે પેલા હું લાગે શીખી લઉં, પછી એમ કે આટલું કહેવાનું છે કે એ કે ને એટલું કહે ને પછી આપડે બંધ થઈ જાય, વળી પાછું ઈ પાછું એટલું ને એટલું કે ને એટલું પછી કહી દે મને પછી પાછું એવું બોલ, અભણ છે ને એટલે એટલું મારે શીખવાડવું પડે, જો ભણેલો હોય ને તો નો વાંધો આવે, પણ હવે અભણ છે એટલે હું મારે પહેલા શીખવાડવું પડે પછી બોલે, એમ કરતાં કરતાં ટેવ પડી જાય એટલે હવે શીખવાડવું નથી પડતું, હવે એની રીતે બોલી લઈએ છે। અને હવે બધા યુટ્યુબમાં સક્સેસફુલ થઈ ગયા છે, કારણ કે કાયમનો આપણો ધંધો થઈ ગયો એટલા માટે પછી તો આવડવું જ જોઈએ, એટલે જાજુ યાદ ન આવે, આપણે આમ કેમેરા આમ ધ્યાન રાખીએ ને એટલે યાદ જાજુ ન આવે, મગજમાં આપણે લીધેલું હોય ને એ વયું જાય, ને પછી ખબર પડી કે આ તો આમાં કાંઈ નથી, આપણે આમ ગાડી એવી ગમે એમ ધ્યાન કરી અને આપણે વિડીયો બનાવીએ કે અત્યારે ફોન માં જાજી ધ્યાન રાખે એટલે દાંત બહુ આવે, અને મને દાંત જ આવે જે આપણને તો એમ કે દાંત ન કાઢતી પણ તો દાંત કાઢે જાય, એટલે આપણે તો દાંત કાઢવામાં જ્યાં સુધી વિડીયો બનાવશે ત્યાં સુધી દાંત કાઢવાનું તો આવશે એમ કે મંદી। લોકડાઉન ને બધું નડી ગયું એટલે નથી જઈ, અને આ ફેર થી જવાની જ છે નિશાળે રેગ્યુલર, પછી મોહન કોઈડે એને ભણાવી જ છે, પણ આટલા સારું નિશાળે નથી જતી અને એટલે એ જરા કઈ બોલવામાં અચકાય, કારણ કે નાની છે અને જે આવું ભણી નથી, અને અમે હે ને મિત્રો અત્યારે જો આપણે યુટ્યુબ ની કાંઈક આપણું આ ખેતીમાંથી અને કાંઈક આપણે યુટ્યુબમાંથી એમ કરીને આપણું હાઈલા કરે બરાબર, કેટલું કમાય યુટ્યુબમાંથી કમાય છે એ તો તમે આ વિડીયોમાં નહીં કે અમે સ્પેશિયલ વિડીયો બનાવશું એમાં કહીશું, કારણ કે યુટ્યુબ અમે કેટલા પેમેન્ટ લીધા અને કેટલા મહિને પેમેન્ટ આવી ગયું હતું ને એ બધું આપણે અલગ વિડીયો બનાવશું, આ વિડીયોમાં તો અમે નહીં કહીએ આજ,
કારણ કે એ અમે અલગ સ્પેશિયલ વિડીયો બનાવશું. તો બધાએ સાથ સહકાર સપોર્ટ બધાએ સારો કર્યો એથી લેલથી થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર બધાનો. અને આપણે આવા વિડીયો જોવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લીજો. અને હવે આજે આપણે વિડીયો અહીંયા પૂરો કરી અને હવે મળશું પાછા કાલે નવો વિડીયો અને નવી વાતો સાથે. તો બધાને રામ રામ ને જય માતાજી.